તો વિદ્યાર્થી મિત્રો હવે એક નવા દાખલામાં નવી સ્લાઇડની ગણતરી તરફ આગળ વધીએ 11માં નંબરના દાખલાની સિચ્યુએશન અગાઉ જેવી તો છે પણ થોડું ડિફરન્સ વન્સ અગેન તમને એક વખત y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું છે અને આ સમીકરણ ઉપરથી કોઈ નિશ્ચિતતાના આંકની નહીં પરંતુ સમીકરણમાં સંકળાયેલા બે જે આપણા અચળાંકો આવે છે મુખ્ય માપ કે જેનો આધાર લઈને તો તમે આખા કે સમીકરણ રિલીઝ કરો છો એ બે માપોની ગણતરી કરવાની છે a અને b તો જેના વિશે મેં તમને આગળ બે દાખલામાં સમજાવ્યું કે આપણા સમીકરણની અંદર x સાથે ગુણાયેલી કિંમત એ b ફોર નિયત સંબંધ આંકની છે એવું સમજવાનું અને એ સિવાયની જે સિંગલ એટલે કે એકલી કિંમત આપેલી હોય એની કહેવાય પણ પ્રોબ્લેમ એ છે જરા ધ્યાનથી ફોકસ કરો અત્યારે દાખલાની અંદર જે સમીકરણ આપેલું છે એનું સ્વરૂપ જે જુઓ આ તો એકદમ ડિફરન્સ જ છે આવું સમીકરણ છે 4x plus 5y minus 65 એટલે કે 4x વત્તા 5y minus 65 બરાબર 0 છે થિંક અબાઉટ ઇટ સો ખરેખર આ y નું x પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ છે ના કારણ કે તમે જે સ્વરૂપને અત્યાર સુધી ભણ્યા છો ને મિત્રો એ તો આવું છે ઓરિજિનલ સ્વરૂપ તો આમ હોય y cap equal to a plus bx મતલબ એ કે આપણા સમીકરણમાં બરાબરની ડાબી બાજુ y વાળી કિંમત હોવી જોઈએ અને એ સિવાયની બાકીની બધી જ કિંમતો બરાબરની જમણી બાજુ હોવું જોઈએ જ્યારે આ તો સરળ આપેલું છે 4x વત્તા 5y માઇનસ 65 ઇક્વલ ટુ 0 તો ઉદ્ગારના અનુભવને આધારે એમ કહી શકાય કે અહીંયા જે આપેલું છે ગોળાઉટ સમીકરણ તો છે એ y નું x પરનું નહીં આ આપેલું સમીકરણ એ વાસ્તવમાં ગણિતના નિયમ પ્રમાણે સુરેખ સમીકરણનું સ્વરૂપ છે આના ચાલે તો જો તમને દાખલામાં સુરેખ સમીકરણ આપ્યું હોય તો સૌથી પહેલા એને y ની x પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં ટ્રાન્સફર કરવું પડે હવે સવાલ એ છે ટ્રાન્સફર કેવી રીતે કરવાનો હું સમજાવું છું આ સમીકરણનો આધાર લઈને આમાંથી તમારે y ની કિંમત મેળવવાની જ્યારે આપણું સમીકરણ y ના ફેવરમાં એટલે કે y ના સ્વરૂપમાં ટ્રાન્સફર થાય ત્યારે આવું સ્વરૂપ બને અને એ સ્વરૂપ બને પછી તમને બંને અચળાંકો a અને b મળે છે સીધે સીધા તો અચળાંકો મળી શકશે નહીં પહેલું સ્ટેપ આપણે આપેલા સુરેખ સમીકરણને y ના ફોર્મમાં એટલે કે y ના સ્વરૂપની અંદર ફેરવવાનું છે હવે એની ગણતરી જરા ધ્યાનથી સમજો કે y ના સ્વરૂપમાં ફેરવવું હોય તો કરવાનું શું તો સૌથી પહેલા તો જે સ્વરૂપ આપેલું છે એનું એ લખી નાખવાનું 4x વત્તા 5y માઇનસ 65 ઇક્વલ ટુ 0 હવે સ્ટેપ નંબર 1 આને y ના સ્વરૂપમાં ફેરવવું હોય તો તમારે ફેરફાર આ રીતે કરવાનો બરાબરની ડાબી બાજુ માત્ર y વાળું પદ રહેવા દેવાનું અને એ સિવાયના બાકીના બધે બધા પદોને બરાબરની જમણી બાજુ લઈ લેવાના તો આપ જોઈ રહ્યા છો અત્યારે આ સમીકરણમાં ડાબી બાજુ 3 પ્રકારના પદો છે 4x બીજું વચ્ચે 5y ત્રીજું છે માઇનસ 65 આપણે રાખવાનું છે માત્ર y વાળું પદ એટલે y વાળું પદ ડાબી બાજુ રાખીશું અને બાકીના બીજા બંને પદને પેલી બાજુ લઈ લઈશું તો એમાં એક તો 4x પેલી બાજુ જશે માઇનસ 65 પેલી બાજુ જશે પણ ગણિતમાં તમે ભણ્યા છો કે જ્યારે ડાબીથી જમણી બાજુ યા જમણીથી ડાબી બાજુ પદોને ટ્રાન્સફર કરીએ ચિહ્ન બદલાઈ જાય સો રિમેમ્બર આ માઇનસ 65 પેલી બાજુ લઈ જઈશ તો પ્લસ થશે પરંતુ 4x ઓલરેડી પ્લસ છે એને પહેલા બાજુ લઈ જતા માઇનસ થશે તો હવે આપણો પહેલો ફેરફાર આ ડાબી બાજુ રહેશે y વાળું પદ એટલે 5y ને એમને રાખીશું ઇક્વલ ટુ માઇનસ 65 પેલી બાજુ જતા પ્લસ 65 અને પ્લસ કિંમતને પેલી બાજુ લઈ જતા માઇનસ 4x થયું આ એક પહેલો ફેરફાર થયો પરંતુ મિત્રો ધ્યાનથી સમજો આ ફેરફાર કરતા તમને ડાબી બાજુ y ની નહીં 5y ની કિંમત મળી આપણા સમીકરણમાં આપણે જાણીએ છીએ કે ડાબી બાજુ માત્ર y કિંમત હોવી જોઈએ 5y ના ચાલે તો હવે નેક્સ્ટ બીજો ફેરફાર એ કરીશ આ ડાબી બાજુ y સાથે સંકળાયેલા 5 ને પણ બરાબરની જમણી બાજુ લઈ લઈશું
હવે ધ્યાનથી સમજો એ પાંચ y સાથે ગુણાયેલો છે તો હવે પાંચને પેલી બાજુ લઈ જશે ત્યારે ભાગ્યામાં આવશે તો એ સેકન્ડ સ્ટેપમાં ફેરફાર કરતા હવે ડાબી બાજુ આપણી પાસે થશે માત્ર y = 2 જમણી બાજુ જે કિંમત હતી તો તમે જાણો છો 65 4x એના છેદની અંદર 5 આવે હવે આમ કરતા y ની કિંમત તો મળી પરંતુ જમણી બાજુ જરા ધ્યાનથી જો તમારી પાસે અંશમાં 1 કરતા વધારે કિંમત છે અને એના છેદની અંદર 5 કોમન છે ગણિતના નિયમ પ્રમાણે જ્યારે અંશમાં જુદી જુદી કિંમતો સંકળાયેલી હોય ચાહે વચ્ચે નિશાની પ્લસની હોય માઇનસની હોય એક કરતા વધારે કિંમતો ઉપર એટલે કે અંશમાં સંકળાયેલી હોય પરંતુ એ દરેકે દરેક સંખ્યાના છેદમાં કોઈ એક જ કિંમત રહેલી હોય ત્યારે આપણે એ સમજવાનું કે છેદમાં રહેલી આ સંખ્યા ઉપર રહેલી દરેકે દરેક સંખ્યાનો છેદ છે એમ માનીને ગણતરી થાય એટલે 5 જે છે એકવે તમે જાણો ધારો તો 65 ના છેદમાં પણ 5 છે એમ કહેવાય અને બીજી કિંમત જે 4x છે એના છેદમાં પણ 5 છે એમ કહેવાય બસ હવે આ પદને આપણે સેપરેટલી લખવું હોય તો આ રીતે લખી શકાય y બરાબર 65 / 5 માઇનસ 4x / 5 હવે આ 5 ને બંનેના છેદમાં ઇન્ડિવિડ્યુઅલ લખ્યા પછી ધ્યાનથી જો તો 65 ને પણ 5 વડે ભાગી શકાય છે 4 ને પણ 5 વડે ભાગી શકાય છે તો એ મુજબનો ફેરફાર કરીએ તો હવે y નું સ્વરૂપ આ રીતે આવે y = 2 / 65 એટલે 13 માઇનસ નું ચિહ્ન છે એટલે માઇનસ 4 / 5 કરો તો 0.8x તો મિત્રો આ રીતે આપણને પ્રોપર y નું સ્વરૂપ એટલે કે y ની કિંમત મળી ગઈ બસ હવે આ જ સ્વરૂપને કેપમાં ફેરવી દેવાનું જે y છે ને એ મોસ્ટલી એજ y કેપની કિંમત થઈ જાય તો આ રીતે સુરેખ સમીકરણને y ના સ્વરૂપમાં ટ્રાન્સફર કર્યા પછી હવે નિયત સરળરેખાનું સમીકરણ બનાવવા માટે એજ y ઉપર ખાલી ચિહ્ન મૂકવાનું છે y કેપ બાકી જવાબ તો તમારો અહીંયા પૂરો થઈ જશે તો y કેપ = 13 - 0.8x હવે આ જે આવ્યું એ પ્રોપર બની ગયું y નું x પરનું નિયત સંબંધનું સમીકરણ જે તમે y ની x પરની નિયત સંબંધ રેખા તરીકે પણ ઓળખી શકો છો એનીવે બસ હવે આમાંથી આપણને આપણો અચળ અંક મળશે તો તમે જાણો છો x ની સાથે સંકળાયેલું ગુણક એ b હોય અત્યારે જો y છે 0.8 પરંતુ વાસ્તવમાં ધ્યાનથી સમજો જ્યારે તમે b ની કિંમત મૂકો ને મિત્રો ત્યારે આ વચ્ચેની ચિહ્નને નિશાનીને જોઈને મૂકવાનું જો અગર અહીંયા પ્લસ હોય તો જવાબ પ્લસમાં મૂકાય જો અહીંયા માઇનસ હોય જવાબ માઇનસ મૂકવો પડે તો આપ જોઈ રહ્યા છો કે વચ્ચેનું ચિહ્ન માઇનસનું છે એટલે માત્ર 0.8 ના મૂકાય માઇનસ 0.8 મૂકવું પડે જો તમે અહીંયા ચિહ્નને ધ્યાનમાં નહીં લીધું તો અડધો માર્ક તમારો ચિહ્નનો પણ કપાઈ જાય છે થિંક અબાઉટ ઇટ નિશાની પણ બહુ મહત્વની વસ્તુ છે પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ માઇનસ છે એટલે બીની કિંમત અહીંયા લખીશું માઇનસ 0.8 અને એની આગળ જે સિંગલ કિંમત આપેલી છે તે એ બની ગયું તો આ રીતે દાખલામાં જ્યારે કોઈ સુરેખ સમીકરણનું સ્વરૂપ આપ્યું હોય તો એના પરથી અચળાંકો મેળવવા માટે એને y ના સ્વરૂપની અંદર ફેરવવા જેથી કરીને આપણને પ્રોપર y નું x પરનું નિયત સંબંધનું સમીકરણ મળે અને એ સમીકરણનો આધાર લઈને a અને b જેવા અચળાંકોની ગણતરી થાય તો આ દાખલામાં સુરેખ સમીકરણ ઉપરથી આપણે અચળાંકો મેળવવાની ગણતરી પૂર્ણ કરી હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક ફરી પાછી નવા પ્રકારની વિશેષતા સાથેની ગણતરી આગળ વધારીશું ઓકે